સ્પિન ઝોન શરૂ કરવા પરવાનગી અપાઈ. બાઉન્સ અપ, જેલી બીલ, બુમરેંગના બે ગેમ ઝોન શરૂ થયા છે. ટાઈમ ઝોન, ગેમ ઝોનને પણ અપાઈ છે મંજૂરી. જરૂરી તમામ પરવાનગી બાદ પોલીસે લીલી ઝંડી આપી છે. આરએનબી વિભાગે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આપ્યો છે. લાઈવ ડેમો કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અપાયો. પાલિકાએ ફાયર ફેસિલિટી ચેક કરીને ફાયર એનઓસી આપી. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદથી બંધ હતા ગેમ ઝોન. બાળકો તો બહુ જ ખુશ છે. ખાસા સમયથી આ બંધ હતું, જે રાજકોટમાં બનાવ બન્યો તો એના લીધે. એટલે બાળકો તો ખાસા ટાઈમથી વેટ કરતા હતા. હવે દિવાળીનો સમય છે, વેકેશનનો સમય છે, એટલે બાળકોને તો એ જ ઈચ્છા હતી કે ક્યારે ચાલુ થાય ને અમે જઈએ. આની જે જરૂરિયાત હતી અમે પહેલેથી જ, મતલબ જ્યારથી આ જે રૂલ્સને રેગ્યુલેશન્સને એવું નહોતું, એના પહેલાં પણ અમે સેફટી અને પ્રિકોશન્સને બધું ફૂલ ધ્યાનમાં રાખીને જ ચલાવતા હતા. અને પ્રોપર રીતે સેફટીનું ધ્યાન રાખીને બધા સ્ટાફને બી બધાને પ્રોપર ટ્રેનિંગને એવું આપેલું જ હતું. અને અત્યારે બી નવા જે નિયમો લાગુ પાડેલા છે એને બી અમે ફૂલ ફોલો કરીશું. અત્યારે જે 5 એજન્સીઓને આપણે જે લાઇસન્સ આપી છે, મને વિશ્વાસ છે કે એમના તરફથી જે કંઈ સુરક્ષા સંબંધિત પગલાઓ ભરવાનું છે આ અમલમાં મૂકીને જ આ પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવશે. અને સિટી રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી દ્વારા વખતો વખત ફરીથી ઇન્સ્પેક્શન કરવા માટે પણ આપણે આયોજન કરી છે, જેથી કરીને કોઈ પણ લાઇસન્સ ધારક એમના લાઇસન્સ પીરિયડ દરમિયાન આપણા શરતોનું ભંગ કરે, સુરક્ષા સંબંધિત મુદ્દાઓને કોમ્પ્રોમાઇઝ કરે અને કોઈ પણ પ્રકારની આપણા નોન કોમ્પ્લાયન્સ ઓફ કન્ડિશન્સના કિસ્સો બને તો એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવા માટેનું ખાસ જોગવાઈ છે. રાજકોટ